चौथा लेक्चर के अंदर आपने शून्य क्रम आने प्रथम क्रम माटे संकलित वेग समीकरण साबित करवानुं छे। साथे साथे हुं अर्थ आयुष्य समय पण तमारे हाथे साबित करीश, જેથી આપણને બંનેની પ્રેક્ટિસ એક સાથે થઈ જાય। તો આજે આપણે શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, સંકલિત વેગ સમીકરણ અને અર્ધ આયુષ્ય સમય આ ચાર ટોપિકની આપણે આજે ચર્ચા કરશું। ગઈકાલે આપણે અને આગળ લેક્ચર પ્રણની અંદર આપણે આર્યનતાની આપણે ચર્ચા કરી હતી। હવે આપણે આજે નવો ટોપિક છે શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ। તો આની અંદર આપણે સૌથી પહેલા તો આપણે આ વસ્તુ ભણી ગયા છીએ, તમને યાદ હોય લેક્ચર ની શરૂઆત કરી તમને જસ્ટ રિમાઇન્ડ કરાવું છું।
समय ધારી લો t સમય હતો તો હવે આપણે સમય નો ધારવા લાગશે અહીંયા જે તમને ઈઝીલી તમને ખ્યાલ આવી જાય તો સોધી લો કે બરાબર 0 સમય ધારશું ત્યારે t બરાબર t સમય ધારશું सरकावता, y बराबर mx प्लस c,
લખાણ લખવું હોય તો એ લખાણ તમે રજૂઆત કરી શકો છો કે આરટી વર્સેસ ટીનો આલેખ દોરતા ઢાળનું મૂલ્ય માઇનસ કે અને આંતરછેદનું મૂલ્ય આર ઝીરો માલુમ પડે છે. ફક્ત આટલું જ લખાશે કે આરટી વર્સેસ ટીનો આલેખ દોરતા ઢાળનું મૂલ્ય માઇનસ કે અને આંતરછેદનું મૂલ્ય આર ઝીરો જેટલું માલુમ પડે છે. મોટા ભાગે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ છે એ અસામાન્ય હોય છે. અસામાન્યનો મતલબ એવો કહી શકાય કે દર વખતે કઈ વિશિષ્ટ પરિસ્થિતિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે જ તે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે શક્ય બને છે. સામાન્ય પરિસ્થિતિમાં તે શક્ય બનતી નથી. એવું કેટલુંક એક્ઝામ્પલ લઈએ આપણે તો કે ઉત્સેચક ઉદ્દીપનની ઘટનાઓ જે ધાતુની સપાટી ઉપર જોવા મળે છે. આ ઉપરાંત વાયુમય એમોનિયાનું પ્લેટિનમની ધાતુ ઉપર અધિશોષણ એવા ઉદાહરણો છે એ મોટાભાગે શૂન્ય ક્રમની પ્રક્રિયાના હોય છે. પાઠ્યપુસ્તકની અંદર એમોનિયાનું મેં એક્ઝામ્પલ પણ આપેલું છે કે 2 મોલ એમોનિયાની 1130 કેલરીન તાપમાને પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા એ શૂન્ય ક્રમની જોવા મળે છે. આ ઉપરાંત ગોલ્ડ ધાતુની સપાટી પર HI હાઇડ્રોજન આયોડાઇડ નું ઉષ્મીય વિઘટન પણ શૂન્ય ક્રમની જોવા મળે છે. એટલે આટલું લખાણને તમે પાછળથી તમે એડિટ કરી શકો છો. હજી મારો પ્રશ્ન બાકી છે કે શૂન્ય ક્રમ માટે સંકલિત એક સમીકરણ તો આપણે જે બાકી છે મારો અને આ રહી છે સમય. હું આગળ જઈ રહ્યો છું.
અને આ આરટી આ કહેવાય એટલે કે વાલી છે માઈનસ કે થી બરાબર આ 0 માઈનસ આરટી અહીંથી કે ને કરતા આવે છે તો કે બરાબર શું થઈ જશે આ 0 અપોન આરટી અપોન ટી આ સમીકરણને
समीकरण
चार ने y बराबर mx plus c साथे कंपैरिजन करेंगे y बराबर mx plus c साथे कंपैरिजन कराओ तो फरी थी आपने यहां y अक्ष पर कौन आयो तो के ln r t x अक्ष पर कौन आयो गयो t ढाल ने वैल्यू में कितनी मिली आंतर क्षेत्रफळ तुमने लॉग आर झिरो
તમારે આ કાર્ય કરી રીતે આ જ પ્રકારનો આલેખ બનશે. ખાલી એક ભાર બદલે છે, આ વિદ્યુષણ બદલાય છે. તો આ કાર્ય તમારી નોટબુકમાં તમે ડ્રો કરી નાખજો. હજી મારો પ્રશ્ન બાકી છે. હવે આપણે આ જે આપણે સમજીએ છીએ આ
अरे जो